નવસારી જિલ્લામાં જ્યાંથી મધ્યાહન ભોજનનો કોન્ટ્રાક્ટ નાયક ફાઉન્ડેશન નામની સંસ્થાને આપવામાં આવ્યો છે, ત્યાંથી અવારનવાર ભોજનમાં ઈયર નીકળવાના કે ભોજન બગડી જવાના કિસ્સા સામે આવી રહ્યા છે. નવસારી જિલ્લામાં જ્યારથી મધ્યાહન ભોજનનો કોન્ટ્રાક્ટ નાયક ફાઉન્ડેશન નામની સંસ્થાને આપવામાં આવ્યો છે, ત્યારથી અવારનવાર શાળાઓમાં ઈયર નીકળવાના કે ભોજન બગડી જવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે આજે ફરી એકવાર જલાલપોર તાલુકામાં આવેલ મહુવર ગામની પ્રાથમિક શાળામાં રોજની જેમ આજે પણ વિદ્યાર્થીઓ માટે મેનુ મુજબ નાયક ફાઉન્ડેશનમાંથી દાળ ભાત અને મમરા ભોજન માટે મોકલવામાં આવ્યું હતું, જે ભોજન બપોરના સમયે પડેલ રિસેસમાં શાળાના વિદ્યાર્થીઓને પીરસવામાં આવ્યું હતું. એ સમયે એક વિદ્યાર્થીની તેની થાળીમાં મૂકવામાં આવેલ ભાતમાં ઈયળ દેખાતા વિદ્યાર્થીનીએ શાળાના શિક્ષકોને ફરિયાદો કરી હતી, જેથી શાળાના શિક્ષકોએ તાત્કાલિક ભોજનને કચરામાં ફેંકી દીધું હતું અને આ અંગે તાત્કાલિક મામલતદાર સહિતના અધિકારીને જાણ કરવામાં આવી હતી, જેમાં રાજ્ય સરકારે જે અઠવાડિયાનું મેનુ સેટ કર્યું છે તે પ્રમાણે ભોજન અપાતું ન હોય જેની ફરિયાદ પણ કરવામાં આવી છે, જેના પગલે નાયબ કલેક્ટરે નાયબ ફાઉન્ડેશનના નોટિસ ફટકારી લેખિતમાં બાહેધરી માંગી બીજી વાર આવું ન થાય તેની કાળજી રાખવા તેમજ તપાસના આદેશ આપ્યા હતા. આજે જ્યારે બપોરે મધ્યાહન ભોજન બાળકોને પીરસવામાં આવ્યું ત્યારે મેનુ પ્રમાણે દાળ ભાત અને મમરા હતા, તો પીરસાઈ ગયા બાદ એક છોકરીએ ફરિયાદ કરી કે એના ભાતમાં ઝીણી ઝીણી ઈયળો છે. જાત તપાસ કરી તો ખરેખર એમાં ઈયળ માલુમ પડી, આથી તમામ ભાત પછી ફેંકી દેવામાં આવ્યું અને બાળકોને પછી અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. ક્યાંથી આવે છે આ તૈયાર મેનુ? આવે છે તૈયાર ભોજન આવે છે, અને તે નાયક ફાઉન્ડેશન એન્ધલથી આવે છે, એક એનજીઓ સંસ્થા છે. મારા સ્ટાફમાંથી સ્કૂલમાં કોન્ટેક્ટ કર્યો તો જાણવા મળ્યું કે મહુવર અને કાળા કાછા ગામે રાઈસમાંથી ઈયળ નીકળી છે, એટલે અમારે ત્યાં સેન્ટ્રલ કિચન નવસારીમાં સેન્ટ્રલ કિચન જે છે નાયક ફાઉન્ડેશન એના દ્વારા ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે મધ્યાહન ભોજનને લગતું, તો અમે એમને ફોન કરીને કીધું છે કે આવી રીતે ક્વોલિટી જે ખરાબ આપવામાં આવે છે એ નહીં ચાલશે, અને વી હેવ ઓલ્સો ટેકન ડિસિપ્લિનરી એક્શન અગેન્સ્ટ ધેમ અને નોટિસ પણ એમને આપવામાં આવી છે. આજે આગળ આવું ના બને એ માટે અમે એમને લેખિતમાં માંગ્યું છે એમની પાસે બાંહેધરી કે ભવિષ્યમાં આવી ઘટના બનવી ના જોઈએ, નહીં તો અમે એમની અગેન્સ્ટમાં ડિસિપ્લિનરી એક્શન લઈશું. હિતેશ વગેરેનો રિપોર્ટ નવસારી.